નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પડે પડે પરિવર્તન પામતી આ સૃષ્ટિમાં આજે દેશ અને દુનિયામાં કોરોના જેવી ભયંકર અદ્રશ્ય મહામારી સામે જંગ ચાલી રહ્યું છે ત્યારે આપણે સ્વસ્થ અને સુરક્ષિત રહેવા માટે આપણે આપણી ઇમ્યુનિટી પાવરને સ્ટ્રોંગ બનાવવી પડશે. આપણે આપણી ઇમ્યુનિટી પાવરને સ્ટ્રોંગ બનાવવા માટે આયુર્વેદિક ઔષધિની સાથે સાથે યોગા કરવો ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૂર્યનમસ્કાર કરીશું. સૂર્યનમસ્કાર એટલે સૂર્ય પાસેથી શક્તિ મેળવવા સૂર્ય વંદના કરવા માટે કરવામાં આવતી કસરત. પૃથ્વી પરના તમામ જીવોનું જીવન સૂર્યને આભારી છે. સૂર્યને સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યના દેવ ભગવાન માનવામાં આવે છે. શરીર, મન અને પ્રાણનો સંપૂર્ણ સુસંવાદિત વિકાસ મનુષ્યને પૂર્ણ બનાવે છે. સૂર્ય નમસ્કારમાં આસન અને પ્રાણાયામની મિશ્ર પ્રક્રિયા હોવાથી એને સંપૂર્ણ વ્યાયામ કહેવામાં આવે છે. સૂર્ય નમસ્કારની 12 સ્થિતિઓમાં સૂર્યનારાયણના એક એક મંત્રોચ્ચાર થાય છે, શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂર્ય નમસ્કાર કરવાથી પેટ, આંતરડા, યકૃત, કિડની, ફેફસા, પિત્તાશય, કરોડરજ્જુ સ્વસ્થ બને છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ વધારે કાર્યશીલ બને છે. સૂર્યના કિરણો ત્વચા પર પડવાથી આપણા શરીરમાં વિટામિન ડી નું નિર્માણ થાય છે, જે વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા અતિ આવશ્યક ખનિજ લવણોને શરીરમાં શોષી અત્યંત ઉપયોગી બનાવે છે, જેને કારણે હાડકાં મજબૂત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૂર્ય નમસ્કાર કરીશું. પરંતુ જેને હાઈ બીપી, ચક્કર આવતા હોય તેને વધારે પાછળ ઝૂકવાનું નથી. તેમજ જેને કમરનો પ્રોબ્લેમ હોય, કમરનો દુખાવો હોય તેને વધારે આગળ ઝૂકવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવો કરીશું સૂર્ય નમસ્કાર. પ્રથમ આપણે પૂર્વાભિમુખ ઊભા રહીશું. પ્રથમ સ્થિતિમાં શ્વાસોશ્વાસની સામાન્ય ગતિ સાથે બંને હાથને આપણે બાજુ પર સીધા કરીશું, હથેળી આકાશ તરફ ફેરવીશું અને બંને હાથને ધીરે ધીરે ઉપર લઈ આપણે નમસ્કારની મુદ્રા કરીશું અને આપણે પ્રણામ આસનમાં આવીશું. આ પ્રથમ સ્થિતિ છે. બીજી સ્થિતિ આપણે કરીશું. બંને હાથને પાછળ તરફ લઈ આપણે બીજી સ્થિતિ કરીશું. શ્વાસ ભરતા ભરતા આપણે બંને હાથને પાછળ તરફ લઈશું. શ્વાસ છોડતા છોડતા આપણે બંને હાથના પંજાને બંને પગના પંજાની બાજુમાં મૂકીશું. આ સ્થિતિમાં આપણે જમણા ઘૂંટણ પર બેઠક લેશું. પાંચમી સ્થિતિમાં શ્વાસ છોડતા છોડતા આપણે પર્વતાસન કરીશું. શ્વાસોશ્વાસની સામાન્ય ગતિ સાથે આપણે અષ્ટાંગ નમનાસન કરીશું. સષ્ટાંગ પ્રણામાસન કરીશું, જે કરવાથી ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગો ક્યારે થતા નથી. સપ્તમી સ્થિતિમાં આપણે શ્વાસ ભરતા ભરતા ભુજંગાસન કરીશું. આઠમી સ્થિતિમાં આપણે પર્વતાસન સ્થિતિમાં આવીશું. અને નવમી સ્થિતિમાં આપણે શ્વાસ ભરતા ભરતા ડાબા ઘૂંટણ પર બેઠક લેશું. અને દસમી સ્થિતિમાં શ્વાસ છોડતા છોડતા આપણે શ્વાસ ભરતા ભરતા આપણે પાછળ ઝૂકીશું. અને 12મી સ્થિતિમાં આપણે નમસ્કારની મુદ્રામાં આવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે રોજ 10-10 સૂર્ય નમસ્કાર કરવાના છે. અને જ્યારે પણ આપણે મનાવું થશે ત્યારે હું તમારી પાસે સૂર્ય નમસ્કાર કરાવીશ.